રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને નવસારી સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામો માટેની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની એક સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. મંત્રી કુંવરજી બાવળિયાએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિતપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પુરવઠા યોજનામાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મંત્રી કુંવરજી બાવળિયાએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું હતું કે એજન્સી પાસે યોગ્ય મેન પાવર છે કે નહીં તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઈ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ વિગતો, પંપિંગ સ્ટેશનો, રિઝર્વમાં રહેલી મોટરો અને કાંઠા વિસ્તારના કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નવસારી સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કરતા તેમણે વસૂલાતો, ગત વર્ષે થયેલા કામોની વિગત મેળવી, ચાલુ વર્ષે આયોજનમાં લીધેલા કામો, કેનાલ નેટવર્ક અંતર્ગત નહેર સુધારણા, લાઇનિંગની લંબાઈ અંગે માહિતી મેળવી અને પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપભેર નિવારણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. નવસારી ડ્રેનેજ વિભાગની કામગીરીમાં ટાઇડલ રેગ્યુલેટરની કામગીરી, દરિયાઈ ધોવાણના પ્રોટેક્શનની કામગીરી, કાકરાપાર ઉકાઈ અને કમાન્ડ વિસ્તાર હેઠળ આવતી કાસોની સાફ સફાઈ, ગ્રામ્ય રસ્તા તથા ખાડી માર્ગો ઉપર કાસ અથવા ડ્રેઇન ઉપર અવરજવર માટે પાઇપ ડ્રેઇન, આરસીસી બોક્સ કલવર્ટ જેવા સ્ટ્રક્ચરોના બાંધકામ, સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળના કામો, નદીઓ ઉપર પૂર સંરક્ષણના વિવિધ કામોની સમીક્ષા કરી સઘન મોનિટરિંગ કરી અને સુપરવિઝન રાખવા તાકીદ કરી હતી. બેઠકમાં ધારાસભ્ય આરસી પટેલ અને રાકેશ દેસાઈ, પાણી પુરવઠા અધિકારી આશા પટેલની ઉપસ્થિતિમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સંલગ્ન વિભાગની કામગીરીની વિગત પ્રેઝન્ટેશન રજૂ કરી આપી હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવસારી ખાતે અમારા સન્માનીય ધારાસભ્યો આદરણીય રાકેશભાઈ, આદરણીય સી આર પટેલજી અને અમારા સંગઠનના બધા મિત્રોની સાથે આ વિસ્તારમાં કેટલાક સમયથી પીવાના પાણી માટેની અને સિંચાઈને લગત જે યોજનાઓ કાર્યરત છે અને એમાં ક્યાંક નાના મોટા ઇસ્યુ હોય, કોઈ કામ ધીમી ગતિએ ચાલતું હોય અથવા કોઈ કારણોસર વિલંબમાં જતું હોય તો અમારા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓની સાથે અમારા સન્માનની ધારાસભ્ય, અમારા સૌ એના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કામોની સમીક્ષા કરી છે. કામો સિંચાઈનું અથવા પાણી પુરવઠાનું સમયસર થાય, એમાં કોઈ આરોયોના ઇસ્યુ હોય, કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્ન હોય તો એ પણ અમારા સન્માનની ધારાસભ્ય સાથે અને વહીવટીતંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું. અમારા બંને વિભાગના, સિંચાઈ વિભાગને પાણી પુરવઠા વિભાગના, આ વિસ્તારના નવસારી જિલ્લાના ચારેય વિધાનસભા મત વિસ્તારના અને અમે રસ્તામાં આવી વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે. વહેલી તકે આ કામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ રીતે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે. દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે પીવાના પાણી માટેની અગ્રતા આપે છે તેમ પાણી પુરવઠા વિભાગની યોજનાઓના માધ્યમથી ગામ સુધી સંપ, સ્ટોરેજ વગેરે બને અને ગામની આંતરિક વ્યવસ્થા કે જે વાસ્મોના માધ્યમથી ક્યાંક કામ ડીલે ચાલતા હોય તો એ પણ પૂર્ણ થાય અને નળ સે જલ આ યોજના અંતર્ગત દરેકના ઘર સુધી પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પૂરતું પાણી મળે એવા ઉદ્દેશ સાથે આજે એ વિભાગના અધિકારીઓ પણ એની સાથે પણ અમે કામોની સમીક્ષા કરી. ના, એમાં એક એનઓસીનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે અને અત્યાર પૂરતું ચોમાસામાં જેટલું કામ થઈ શકશે એટલું અમે શરૂ કરાવી દેવાના છીએ અને વહેલી તકે 3 મહિનામાં કામ પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી.